નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ. આનંદીબેન પટેલ સરકારના અને નાણાપ્રધાન તરીકે સૌરભભાઈ પટેલનું પહેલું બજેટ રજૂ થયું. બજેટમાં રાહતોની વાતો કરાવી, પણ પેટ્રોલ ડીઝલ પર સૌથી ઊંચા વેટના દરમાં જે રાહતની આશા સેવાતી હતી તેની પર ફરી વળ્યું પાણી. વિપક્ષ તરફથી ચીલાચાલો બજેટમાં આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે હકીકતમાં આ બજેટ કેટલું લોકાભિમુખ છે અને આમ ગુજરાતીને ખરેખર કોઈ રાહત મળશે કે પછી આશા ઠગાઈ નીવડશે. લોકોના મનમાં હવે એક જ સવાલ છે કે ક્યારે અચ્છે દિન આયેંગે. રાજ્ય સરકારના બજેટમાં પેટ્રોલ ડીઝલ પર વેટમાં રાહતની આશા ઠગાઈ નીવડી છે. પોતાનું પ્રથમ બજેટ રજૂ કરી રહેલા નાણાપ્રધાન સૌરભભાઈ પટેલે 570.85 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. પુરાંતવાળું બજેટ રજૂ કરવાની વાતો કરતી ગુજરાત સરકારે દાવાઓ તો લોકહિતના કર્યા છે, પરંતુ લોકોને આંકડાઓની માયાજાળ સિવાય કશું જ હાથ લાગ્યું નથી. લોકહિતોની મીઠી મીઠી વાતો કરતી રાજ્ય સરકારે પુરાંતવાળા બજેટના નામે વધુ એક મીઠી ગોળી પ્રજાને પાઈ દીધી છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે નાણાપ્રધાન સૌરભ પટેલે વર્ષ 2014-15નું અંદાજપત્ર રજૂ કર્યું. આ બજેટ અનેક રીતે ઐતિહાસિક હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના શાસનકાળનું આ પહેલું બજેટ હતું. તે જ રીતે સૌરભ પટેલે પણ નાણામંત્રી તરીકે પ્રથમ બજેટ રજૂ કર્યું. આ ઉપરાંત 2000ના વર્ષ બાદ એટલે કે 13 વર્ષ બાદ પ્રથમવાર ગૃહમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં બજેટ રજૂ થયું હતું. આનંદીબેન સરકારના આ અંદાજપત્રમાં મોટી રાહતોની રાહ જોઈને બેઠેલા ગુજરાતીઓનો અંદાજ લિખાઈ ગયો. બજેટ તો આનંદીબેન સરકારનું હતું, પરંતુ તેમાં ઝલક મોદી સરકારની જોવા મળી. અગાઉની મોદી સરકારના સમયમાં પણ પેટ્રોલ ડીઝલના ઊંચા વેટ દરમાં વિપક્ષ અને લોકોના ધમપછાડા બાદ પણ કોઈ રાહત મળી નહોતી. તે જ પરંપરા આનંદીબેન સરકારમાં પણ જોવા મળી. અંદાજપત્રમાં લોકોને 422 કરોડની રાહત અપાઈ છે. સૌથી મોટી રાહત તો આપણે જે આપી છે એસટી માંથી છે. વર્ષો 20-24 લાખ દિવસના મુસાફરો મુસાફરી કરે છે, પર ડે અને એ લોકોને 10% રાહત આપી છે અને સંપૂર્ણપણે આપણે પાછા મૂકવાના છે. આપણે જે એપીસીનો વિષય કરે ક્વોલિટી સાથે મેં બજેટમાં કીધું છે કે 1 રૂપિયા પાછળ નહીં થાય એ પાણી વ્યવસ્થા થતી છે અને એ વ્યવસ્થા ગોઠવી ગયા પછી અમે નોટિફિકેશન બહાર પાડીશું. એટલે કોઈ જ નવો ગોઠવો આનાથી ગુજરાતની પ્રજા ઉપર લાગવાનો નથી. આ માત્ર ઇન્ટરસ્ટેટ માટેનું જે આપણને આવકનું સાધન સ્રોત છે એ મળી રહે તે માટે આ જોગવાઈ બજેટમાં કરી છે. રાજ્ય સરકારે વેરામુક્તિ નાબૂદ કરીને ઘર વપરાશના એલપીજીનો ભાવ ન વધારવાની દરખાસ્ત કરી છે. સરકારનો દાવો છે કે તેનાથી રાજ્યમાં ગૃહ વપરાશ માટેના એલપીજીના ભાવ વધશે નહીં. ઉપરાંત આંતરરાજ્ય વેપારમાં ટેક્સ ક્રેડિટ 2%ના બદલે 1% ઘટાડવાની દરખાસ્ત થઈ છે. સરકારનો દાવો છે કે એસટીનો ઉતારો વેરો ઘટાડવાથી એસટીનું ભાડું ઘટશે અને 20 લાખ જેટલા મુસાફરોને ફાયદો થશે. સરકારે ટિકિટ વેચાણ પરનો વેરો 17.5% ઘટાડીને 7.5% કર્યો છે. આમ સરકારે વેલ્યુ એડેડ ટેક્સમાં 322 કરોડ અને પેસેન્જર ટેક્સમાં 100 કરોડની રાહત સાથે કુલ 422 કરોડની રાહત આપી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કૈલાસ દાનકવી, કોંગ્રેસના અગ્રણી નેતા રુઝાન ખંબાતા, ઉદ્યોગપતિ અને એન્ટરપ્રેન્યોર, અને દિલીપ ગોહિલ જે રાજકીય વિશ્લેષક છે. આ તમને જીએસટીવીમાં સ્વાગત છે. રુઝાન, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો કેવું લાગ્યું તમને બજેટ? બજેટની તમારી પરિભાષા જે અતિ પબ્લિકના નજરથી જોવામાં, તો શું એ પ્રકારનું બજેટ છે ખરું જે એક્સપેક્ટેશન હતી એ પ્રકારનું બજેટ હતું ખરું? જ્યારે મેં બપોરે બજેટ સાંભળ્યું, તમારું ફર્સ્ટ જે સાંભળતી વખતે ફર્સ્ટ રિએક્શન હોય ત્યારે જે ફોકસ હતો, જે આપણે આનંદીબેન મુખ્યમંત્રીનો ફોકસ છે કે આપણે બહેનો માટે સ્પેશિયલ સ્કીમ્સ કરીએ, બહેનોને એમ્પાવરમેન્ટ કરીએ, સશક્તિકરણ કરીએ, જોબ જનરેશન જે આપણા પીએમની છે કે યુ
થ્રુ જોબ જનરેશન એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ એ બધું મેં સાંભળ્યું જે જયારે સૌરભભાઈ બોલતા હતા ત્યારે, તો આઈ વોઝ ઓલ લુકિંગ વેરી રોઝી વેરી ગુડ, બહુ સારું લાગતું હતું. પણ હવે જયારે હું આ સ્ટડી કરી રહી છું, જયારે મારા હાથમાં પેપર્સ આવ્યા છે, જયારે એકચ્યુઅલી ડીપ સ્ટડી કરી રહી છું, તો બધું મને થોડું સુપરફિશિયસ લાગે છે. સુપરફિશિયલ એટલે કઈ રીતે, તમે એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે અત્યારે એમ વાંચ્યું કે લોકો નોલેજ હબ કરવા માંગે છે, નોલેજ હબમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી આ બધું કરવા માંગે છે. હવે એ લોકો ચિલ્ડ્રન યુનિવર્સિટી આખી 4-5 વર્ષ પહેલા બી કરી છે, પણ એનું શું થયું છે હજી કોઈને કઈ ખબર નથી. જયારે કન્સેપ્ટ બહુ સારો હતો, પણ એનું આગળ શું થયું છે ખબર નથી. એવી રીતે આઈ મીન એઝ વી પ્રોસીડ આઈ ગિવ યુ અધર એક્ઝામ્પલ. એટલે જે આપણે અત્યારે એક્ઝિસ્ટિંગ છે એમાં બી હજી જે આપણે જે બજેટ ફાળવણી કરી છે એના રિઝલ્ટ આપણને એટલા પોઝિટિવ હજી આવ્યા નથી. એટલે આમ જોવા જઈએ તો આઈ વેરી હેપી, વેરી હોપફુલ કે આપણું કઈ આ બજેટ એલોકેશન થયું છે એટલે આપણું વધુ સારું થશે. જેને કે લાગે છે મિડ ડે મીલ સ્કીમમાં બી હજી બજેટ એલોકેશન થયું છે, પણ અત્યાર સુધી જે મિડ ડે મીલ સ્કીમો ચાલે છે એ કઈ રીતે ચાલે છે અને કેટલું ખરાબ રીતે લોકોને એનું ફૂડ મળે છે એ પર બી થોડું ધ્યાન રાખવાનું, એને કેવી રીતે રાખવાનું ઓબ્વિયસલી બજેટમાં નથી આવ્યું. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ધ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે આપણે જે બી પૈસા ખર્ચે આપણે એક રૂપિયામાંથી જેટલા બી આવેલા રીતે પર્સન્ટેજમાં પૈસા થાય છે તો ઇચ્છુલી એફિશિયન્ટલી યુઝ વિચ ઇઝ નોટ બી યુઝ અને હજી એપ્લે કરવું જોઈએ છે. કેમ કે આપણે જેમ આગળ વાત કરશું આપણે આપણે દેવાની બી વાત કરશું જે ઓબ્વિયસલી બજેટમાં પહેલા મોડે ના બોલાય, પણ જે આ બુક્સમાં દેખાય છે જે ક્રિએટિવ અકાઉન્ટિંગમાં દેખાય છે, તો આપણે જે પર બીટ માણસ જે જૂનો ડાયલોગ છે કે 30-35 હજાર જ્યારે બી કોઈ જન્મ લે છે બાળક કે 35 હજાર નું દેવું લઈને જન્મ લે છે. એટલે બી ટોક અબાઉટ ધેટ. જી કલંગ તમને પૂછવા માંગી છે, પૂર્વ નરેન્દ્ર મોદી ચૂંટણી દરમિયાન સ્લોગન આપેલ કે અચ્છે દિન આયેંગે, આ બજેટ જે રજૂ થયું છે એ પછી શું એવું કહી શકાય ખરું કે અચ્છે દિન આયા હે કે પછી અચ્છે દિન આયેંગે? એક નાની શાયરી છે મારા એક મિત્રે હમણાં જ મોકલી છે, મહેંગાઈ કે લીએ દેતે થે જો દુઆએ તો મહેંગાઈ બઢાને મેં ઉભો શરમ ના આવી. એટલે આ મહેંગાઈ વધારી આ શક્યતા હતી આ રાજ્ય સરકાર પાસે કે કેન્દ્રમાં માની લો ડીઝલ પેટ્રોલના કોઈ કારણથી મર્યાદા એને નડતી હોય તો રાજ્ય સરકારમાં વેટ ડીઝલ પેટ્રોલ ઘટાડીને એનો ફાયદો થોડા રાજ્ય સરકાર પ્રજા સુધી પહોંચાડે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછો હોવાથી વસ્તુઓનો કોસ્ટ ઓછો થાય અને મોંઘવારી ઓછી થાય. એની જગ્યાએ એના ઘણી વર્ષ સરકારે ડ્યુટી લગાડે એટલે બેસિકલી આરટીઓ છે આ ટેક્સ વધારીને ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને ટ્રાન્સપોર્ટ વ્યક્તિઓ જે પ્રાઇવેટ વ્હીકલો જે માસ વાહનની 10 રૂપિયા ચાલે છે તે બધો ઉલટો ટેક્સ વધારી દીધો છે. એટલે મોંઘવારીના મામલા પર ટોટલી શૂન્ય છે. એટલે બજેટનો ટૂંકમાં કહેવા જાય ને તો કોઈ પ્લાનિંગ ડિઝાઇન એક હંબક બજેટ કે વાતો કરી છે, સારું બતાવો છો સારું કેવું છે, પણ કેમ કરો છો, શું કરશો, કેમ કરો, નાનો એક્ઝામ્પલ આપે તમને સારી વાતો એને રિલેવન્સી. એક નાનો એક્ઝામ્પલ, ગયા પહેલા 550 કરોડ રૂપિયા 13-14 બજેટ 550 કરોડ રૂપિયા માત્ર ગુજરાતમાં મેટ્રો ગાંધીનગર અમદાવાદ મેટ્રો માટે ફાળવવામાં આવ્યા. પછી એવું સાંભળ્યું હતું કે ટેન્ડર પણ થયા, પછી સાંભળ્યું ટેન્ડર વિગ્રહ થઈ ગયા, તો એ 550 કરોડ નું શું આયોજન? એની કોઈ વાત, એ કોઈ ફેક્ટ એમ્બક્કે વાત કરવાની? હા, આપણે હવે બીજી પિક્ચર બતાવવામાં આવી છે 250 કરોડ રૂપિયા હવે મેટ્રો માટે ફાળવશું. જી એ જ રીતે બીજા સેક્ટરમાં તમે જોજો, માર્કેટિંગ માટે નર્મદા ડેમના દરવાજા બનાવવાની વાત કરી અને એપ્રિલ લઈ આવ્યા 17 દિવસ એપ્રિલ લઈ આવી વાત કરી, પ્રેક્ટિકલી એ નર્મદાના પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે સૌથી જરૂરી છે આ દેશમાં. આ રાજ્ય માટે જીવન મરણ રીતે, હા, પણ જ્યાં રીતે આ સરકારનું પ્રેઝન્ટેશન છે એવું લાગે છે કે આ ગુજરાતને જીવાદોરી નથી, ગુજરાતમાં કરતો રાજ્ય સરકારને જીવાદોરી જોઈ ગઈ, એમને લાભ લેવા માટે જીવાદોરી થઈ ગઈ છે. કારણ કે ગયા વર્ષે 13-14 બજેટમાં 9,000 કરોડ ફાળવણી થઈ ગઈ, આ પહેલા પણ 9,000 કરોડ ફાળવણી થઈ ગઈ, એટલે કોઈ ઇન્ક્રીમેન્ટ નહીં. જયારે એક્રોસિએશન છે આ બાજુ વરસાદ હાથ ચાલી જઈ રહ્યો છે, વરસાદને નક્કી બધું સુપી જમા આવશે તો સરકાર એના માટે સિરિયસ નથી. એટલે સમહાઉ ભગવાન ભરોસે ચાલતી સરકાર દ્વારા ભગવાન ભરોસે અપાયેલું બજેટ છે. દિલીપભાઈ તમારું શું માનવું? જે રીતે કલાકભાઈ કહે રહ્યા છે, શંકરજી વાઘેલાનું પણ નિવેદન છે કે આંકડાઓની માયાજાળ છે, રોજી રોજી બજેટ રજૂ કર્યું છે, પરંતુ પબ્લિકને ખરેખર શું મળ્યું છે અને શું નથી મળ્યું એવું છે, પબ્લિક પણ હજી કન્ફ્યુઝ છે, પરંતુ ખાસ કંઈ આ બજેટમાં ઉકાળી રહ્યા જેવું નથી એવી મોટાભાગની પ્રતિક્રિયા આવી રહી છે, તમારું શું માનવું છે? થોડી સાચી પણ છે, કારણ કે એના બજેટમાં આંકડાઓ હોય આપણે સમજી શકીએ કે આંકડાઓનો આખો ખેલ છે, પણ એક સેન્ટ્રલ પોઈન્ટ હોય, ઘણી એક થીમ ઉપસ્થિત હોય છે કે બજેટ આવે કે કઈ તરફ દિશામાં છે. સૌરભભાઈ એમ કહ્યું કે અમે સોશિયલ સેક્ટરમાં મેક્સિમમ ફાળવણી તરફ ધ્યાન આપ્યું છે, ફાળવણીના આંકડા બહુ લાંબા છે, અને દાખલા તરીકે એક મહિલા મુખ્યમંત્રી બન્યા છે એ વખતે કેટલી ધ્યાન ખેંચે એવી ફાળવણીઓ પણ છે. દૂધ મંડળીમાં જે મહિલા સભ્યો હોય એ જે પશુપાલનમાં ખાસો સારો હિસ્સો કરે છે એમને લાભ માટે કેટલીક યોજનાઓ છે, આંગણવાડીમાં મોટાભાગે બહેનો કામ કરે છે એને સીધો
300 રૂપિયાનો પગાર વધારો થયો છે. 33% જે મહિલા અનામત રાખવાની છે એની પણ જાહેરાત થઈ છે. દીકરીઓ છે એને જે ભણવાનો શિષ્યવૃત્તિ છે એમાં પણ જુદા જુદા તબક્કે વધારો પણ થયો છે. સાયકલની જે યોજના છે એને આગળ વધારવામાં આવી છે. આઈઆઈટીમાં દીકરી ભણવા જાય તો એના માટે એસટીમાં મફત મુસાફરી પાસ, એટલે એ એક નાનકડી ફી એમાં ઉપસે છે. કહ્યું કે મુખ્ય મહિલા મુખ્યપ્રધાન આવ્યા છે મુખ્યપ્રધાન મુખ્યમંત્રી તરીકે, તો મહિલાઓને ધ્યાનમાં રાખીને કેટલી યોજના છે. એ સિવાય થોડુંક નિરસ કરે એવું છે, એસટીમાં ભાડા ઘટાડે એક તરફ પણ આપ્યું, બીજા હાથે લઈ મુસાફર કરે. લક્ઝરી બસમાં તો ભાડું વધી રહ્યું છે અને ખાનગી બસો છે બધી લક્ઝરી બસો, એ બધી લક્ઝરી બસોની વ્યાખ્યામાં આવશે. ખાનગી બસો છે એમાં તો ભાડું વધી રહ્યું છે. માલ પરિવહનના જે વાહનો છે ટ્રક ટૂંકમાં એના ઉપર પણ ટેક્સ વધે છે. તો મોંઘવારી વચ્ચે જે ભાડામાં રાહત થઈ એસટીના ટિકિટમાં એ તમારો ત્યાં જતો રહે. સૌથી એક અગત્યનું ધ્યાન છે 422 કરોડની વેરાની રાહત આપી, પણ એ બે તાળીઓના ગડગડાટ સાથે સૌરભભાઈ જાહેરાત કરી હતી કે હવે આપણને 2000 કરોડ રૂપિયા રોયલ્ટીના વધારે મળવાના છે. 2000 કરોડની સીધી જ આવક થઈ છે. આ એની સામે ફાયદો કેટલો થયો 422 કરોડનો, એ પણ બીજા 400 કરોડ જેટલી પુરાંત છે ત્યારે, તો આટલી પુરાંત આટલો 2000 કરોડનો વિન્ડફોલ થયો છે ત્યારે. અને જે કૈલાસભાઈ વાત કરી વરસાદ ખેંચાયો છે, આપણે ઈચ્છીએ કે 4 જુલાઈએ રિવાઈવ થઈ રહ્યું છે, સારું ચોમાસું આવે અને વરસ સારું જાય, પણ જો નહીં જાય તો એના માટે પણ કંઈક જોગવાઈ કરવાની જરૂર. એ સંજોગોમાં થોડીક રાહત વધારે આપી હોત એવી જે લોકોની અપેક્ષા હતી એ નથી પાર પડી અને કંઈ નહીં કંઈ પ્રમાણે સેન્ટ્રલ થીમ નથી ઉપસી, થોડુંક નિરસ રહ્યું છે. રુઝાન, તમને પૂછવા માંગીશ, વેટ સેસ કે પછી વીજળી પરની જે ડ્યુટી હોય છે એ ઘટાડશે એવી આશા હતી, એવું કશું જ થયું નહીં. જે એક્સપેક્ટેશન પ્રધાન હતી કે વેટમાં જો ઘટાડો કરે સેસમાં ઘટાડો કરે તો વીજળી પરની ડ્યુટી પણ ઘટાડે તો વીજળી સસ્તી થઈ શકે, પેટ્રોલ ડીઝલ તો નથી થતું, વીજળી પણ સસ્તી કરતી નથી સરકાર, શું કહેશો? મને આવે બીજાની આશા હતી, તો મને એમની કોઈ આશા નથી હતી કે મેં શા માટે નથી રહેવાનું, કારણ કે ધીસ ઇઝ આપણે જે બેઝિક આપણે જે ઇન્કમ છે આપણા ગવર્નમેન્ટ ની એના પરથી છે. અત્યારે આપણા અન્ય રાજ્યો પણ ઇન્કમ કરે છે, તમે કહેશો તો એમના આપણા એક મિનિસ્ટર સાહેબ નો છે એક્ઝામ્પલ, એમને કહ્યું તો પેપર માં આવ્યું હતું કે ભાઈ અમે એટલે વેટ નથી ઘટાડતા કેમ કે આપણે અહીંયા ગુજરાત નું પ્રોહિબિશન છે. પ્રોહિબિશન છે એટલે મારી એમાં એક કથન તો નથી આવ્યું, એટલે આપણે એટલે આપણે વેઠવાનું છે એટલે આપણી વેટ નહીં ઘટે. અને બીજી વાત કે આપણે એઝ એન ઇન્ડસ્ટ્રી, લેટ મી વેરી ઓનેસ્ટ, એઝ એન ઇન્ડસ્ટ્રી પહેલા આપણે બધા પ્રેઝન્ટેશનો કર્યા છે, પણ અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે આ લોકો બધા પોલિટિશિયન એક ચીજ હંમેશા કહેવાની છે. તમે કોઈ બી એમાં જોશો ભાષણમાં કે લોકો કહે છે કે ભાઈ આટલા વર્ષોથી મેં આટલી વેટ રાખી છે, આટલું હોવું છે, તો અમને વોટ મળે છે. દેટ મીન્સ કે વી આર ડુઈંગ સમથિંગ રાઈટ, સો ઇફ વી આર ડુઈંગ સમથિંગ રાઈટ વાઇઝ વી શુડ ડીક્રીઝ ઇટ, કારણ કે તમારો મેઇન રેવન્યુ મારી સ્ટ્રીમ છે. એટલે વેટનું મારે એક્સપેક્ટેશન નહોતું, એટલે આઈ વુડ નોટ લાઈક ટુ ગેટ ઇન ટુ ધીસ વેટ થિંગ. બટ અધર થિંગ્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ, ફોર વેટ લેટ્સ ફરગેટ વેટ, તો બધું ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ અગર હું જોઉં તો કદાચ એકદમ નાની ઇન્ડસ્ટ્રીને થોડું પ્રોત્સાહન મળ્યું છે, મોટી ઇન્ડસ્ટ્રી એની રીતે છે, પણ મારા જેવું જે મિડલ છે મિડલ ઇન્ડસ્ટ્રી વાળી એને મને એવું કોઈ જ પ્રોત્સાહન દેખાતું નથી. જે ચાલતું ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે, એટલે મારે એવું કહ્યું હતું વોટ આઈ એક્સપેક્ટેડ મેટ ટુ કમ ટુ દેટ, કે અમે કહ્યું કે આપણા એક નવા સીએમ આવ્યા છે અને અગર એમનું બજેટ મારે કંઈક થોડું હજી ક્રિએટિવ જોતું હતું, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ જોતું હતું, સમથિંગ વિચ વુડ હેવ ગોટ ઇન સમ ન્યુ રિફોર્મ, સમ ન્યુ સ્ટ્રક્ચરલ ચેન્જીસ, જે મને ના દેખાવા મળ્યું. જેમ કૈલાસભાઈ કોઈ એક સાચી વાત કરી એમની કે જે જૂનું ચાલતું તે ચલાવ્યું છે એ લોકો જૂનાનો હિસાબ આપ્યો નથી. જેમ એમને મેટ્રોનો પ્રોજેક્ટની વાત કરી હતી ચાર વર્ષો આઈકો વર્ષો અંડરસ્ટેન્ડ, એટલે આઈ વોઝ લેટ મીક સરપ્રાઈઝ. સેકન્ડલી મેં બીજી એક ઇમ્પોર્ટન્ટ ચીજ જો નાનો એક્ઝામ્પલ આપવા માંગુ છું, તે લોકો 20 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સિટીમાં એરપોર્ટ ડેવલપમેન્ટ માટે રાખ્યા, પણ કમિંગ બેક ટુ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ ધેટ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? કેમ આપણી નાના સિટીઝમાં ફ્લાઇટ નથી ચાલતી? કેમ કે પેસેન્જર નથી મળતા. પેસેન્જર કેમ નથી મળતા? કેમ કે ભાડું હાઈ છે ને એટલી સર્વિસીસ નથી હોતી. તો અલ્ટિમેટલી એ લુક કરવાનું છે, ના તો નાના એરપોર્ટ ને દેટ ઇઝ નોટ અ બિગ ડીલ, એના માટે કંઈ બહુ મોટી પ્રોબ્લેમ કરવાનું નથી. તો જે જે પ્રોબ્લેમ છે એ નથી થયું, તમને ના કોઈ વેલે કે સુપરફિશિયસ કામ ચાલે કરોડના પ્લેન માટે એરપોર્ટ બનાવી રહ્યા. અચ્છા ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત આ સિટી વચ્ચે પણ હવાઈ વ્યવહાર વધે એટલે અમને કોશિશ કરી હતી, પણ અંગે રુઝાને ધ્યાન દેવું, પણ ટ્રાફિક નથી વધ્યો એટલે સારું છે. પાલિતાણા અને દ્વારકામાં ટુરિઝમ સાથે જોડ્યું છે કે ધાર્મિક પ્લેસ છે, લોકો આવશે, પણ નથી આવી રહ્યા. અને અલ્ટિમેટલી આ 20 કરોડ સ્ટ્રીપ બનાવે પછી વિમાન નહીં આવે તો ફાયદો શું થવાનો? હજી પણ ચર્ચા કરવાનો બાકી છે, સમય થયો છે બ્રેકનો, લઈએ બ્રેક અને બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ વધારીશું.